subscribe now and press the bell icon. Never miss an update. गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। श्री गंगोत्री स्कूल गोंडल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन માં હું નૈનાબેન ફળદુ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને અભિવાદન કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી તેમાં કાવ્ય 13 રસ્તો કરી જવાના એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું, બરાબર। ગયા લેક્ચરમાં આપણે ગ્રામરનો ટોપિક છે એ વાક્ય રચનાનો ટોપિક કમ્પ્લીટ કર્યો હતો, બરાબર। આ લેક્ચરમાં આપણે ફરી પાછા પદ્ય એટલે કે કાવ્ય 13મું છે એનો અભ્યાસ કરવાનો છે। કાવ્યનું શીર્ષક છે રસ્તો કરી જવાના, બરાબર। શીર્ષકની અંદર જ રસ્તો કરવો, રસ્તો મતલબ કે માર્ગ, જીવનમાં આવેલ કોઈ પણ પરિસ્થિતિની અંદરથી, બરાબર, એમાંથી રસ્તો કરી જવો, એમાંથી માર્ગ શોધવો, એ વાત આ ગઝલની અંદર કવિ અમૃત ઘાયલે રજૂ કરી છે। તો અમૃત ઘાયલ ગઝલ છે સાહિત્ય પ્રકાર, રસ્તો કરી જવાના એ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગઝલ। એમના કવિ છે અમૃત ઘાયલ, ઘાયલ છે એ કવિનું ઉપનામ છે એટલે કે તખલુસ છે। અને કાવ્યની અંદર એનો આધાર છે આઠો જામ ખુમારી એટલે કે સંદર્ભ ગ્રંથ કાવ્ય છે એ સેમાંથી લેવામાં આવેલું છે આ ગઝલ, બરાબર। તો રસ્તો કરી જવો, માર્ગ કાઢવો, જીવનની ગમે તેવી વિદ્યાર્થી મિત્રો મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિ જ્યારે જીવનની અંદર આવે છે ત્યારે કેટલાક મનુષ્યો છે એ ખૂબ ગભરાઈ જાય છે, એમાંથી કઈ રીતે રસ્તો કાઢવો એને ખ્યાલ હોતો નથી, અથવા તો ગભરા મનને કારણે એની અંદર તાકાત છે, એનું મન અડગ છે, છતાંય મન છે એ ઢચુપચું થઈ જાય અને રસ્તો ન કરી શકે, આવી પણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। તો આ ગઝલની અંદર માણસે પોતાનું મન કેવું રાખવું જોઈએ, પોતાનો આત્મવિશ્વાસ કેવો હોવો જોઈએ અને આવેલી પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવો જોઈએ એ વાત ખૂબ સરસ રીતે અમૃત ઘાયલે આ ગઝલની અંદર નોટ કરી છે, બરાબર। તો ગઝલનો કેન્દ્રસ્થ ભાવ છે કે મનુષ્યએ અડગતા અને આત્મવિશ્વાસથી દરેક પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ, બરાબર। હવે આપણે ગઝલના કવિ છે અમૃત ઘાયલ, એનો સાહિત્ય પ્રકાર ગઝલ, આધાર આઠો જામ ખુમારી એ પણ જોયું। હવે આપણે કવિ અમૃત ઘાયલ છે એમના જીવન વિશે પરિચય સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે મેળવીએ। તો અમૃત ઘાયલનું પૂરું નામ છે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ, તેમનો જન્મ રાજકોટ જિલ્લાનું સરદાર ગામ। સાહિત્યનું છે સૂળ અને શમણા, રંગ રૂપ જાય, રંગ રૂપ જાય, અગ્નિ તેમજ સુખ વગેરે તેમના ગઝલ સંગ્રહો છે। તો વિદ્યાર્થી મિત્રો, કવિ પરિચયમાંથી તમારે ફરજિયાત યાદ રાખવાનું છે, કેમ કે એક માર્કના પ્રશ્ન કર્તાકૃતિ સાહિત્ય પ્રકાર આપણે જોયા એ જોડકામાં પૂછાશે, એમનું જન્મસ્થળ, એમનું પૂરું નામ, એનું સાહિત્ય એ એક માર્કના પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે। તો અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ અને રાજકોટ જિલ્લાનું સરદાર એમનો જન્મ યાદ રાખવાનું છે। સાહિત્ય પ્રકારમાં એમણે આટલું લખેલું છે સૂળ અને સમણા, રંગ રૂપ જાય, અગ્નિ તેમજ સુખ વગેરે તેમના ગઝલ સંગ્રહો છે, બરાબર। અને તેમના આ કાવ્યનો કેન્દ્રસ્થ ભાવ શું છે, તો કે કાવ્યનો કેન્દ્રસ્થ ભાવ છે મનુષ્યની અડગ ખુમારી વ્યક્ત કરી છે, આમાં મનુષ્ય છે અડગ મનનો બને, એનું મન છે એ સહેજ પણ ઢચુપચું ન હોવું જોઈએ એ રીતે કવિ અમૃત ઘાયલે અહીં વાત કરી છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે જોવા જઈ રહ્યા છીએ ગઝલ, તો ગઝલની અંદર કોઈ પણ કાવ્ય છે એને આપણે એનો સાહિત્ય પ્રકાર કોઈનો ખંડ કાવ્ય હોય, કોઈનું ઉર્મી કાવ્ય હોય, કોઈ ઉર્મી ગીત હોય, કોઈ ગીત છે, કોઈ છંદોબદ્ધ કાવ્ય હોય, આખ્યાન હોય, બરાબર। તો આ કાવ્ય છે એ ગઝલ છે, સોનેટ હોય તો સોનેટના પ્રકાર પણ જુદા છે, તમને ખ્યાલ છે કે આપણે મરજીવ્યા કાવ્ય છે એનો અભ્યાસ કર્યો ત્યારે એ કાવ્યને સોનેટ શા માટે કહેવાનું, બરાબર, એના વિશે આપણે માહિતી મેળવી હતી, બરાબર। તો આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગઝલ। તો ગઝલ શા માટે, તો અમુક લક્ષણ હોય છે જેના કારણે આપણે કાવ્યને ગઝલ એ નામથી ઓળખી શકીએ છીએ। કોઈ પણ કવિ
જ્યારે કાવ્ય રચના કરે છે ત્યારે એને પહેલા નક્કી કરેલું હોય કે મારે ગઝલ લખવી છે, તો ગઝલના જે લક્ષણો છે એને એને અનુસરવાનું હોય છે, બરાબર? ગમે તે રીતે એ રચના કરી શકે નહીં, બરાબર? તો ગઝલના લક્ષણો શું છે વિદ્યાર્થી મિત્રો, આપણે નવમા ધોરણની અંદર, બરાબર, હજુ પ્રથમ વખત આઠમા ધોરણમાં તમે ગઝલ ભણી ગયા છો, બરાબર, શરૂઆત કરીએ, ગઝલ ખૂબ મસ્ત છે, પરંતુ નવમા ધોરણની અંદર હજુ આપણે પહેલી વખત ગઝલ ભણીએ છીએ, એટલે ગઝલના લક્ષણો છે એ કઈ રીતે ગઝલની અંદર બંધ બેસેલા હોય છે એ જોવું મહત્વનું છે. તો સૌ પ્રથમ આપણે કેટલા શબ્દો ગઝલ સાથે બંધ બેસે છે, અથવા તો જો આગળ તમે કોઈ એન્ટ્રન્સ એક્ઝામ આપો એની અંદર જો ગુજરાતી સાહિત્યના પ્રશ્નો તમને પૂછાય, તો આવો પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયો શબ્દ ગઝલ સાથે બંધ બેસે છે. હવે આવા ગ્રામેટિકલ પ્રશ્ન પૂછાય, બરાબર, એ કોઈ એક સ્ટાન્ડર્ડના નથી હોતા, એક સાહિત્યમાંથી, ગ્રામરમાંથી, આમાંથી કોઈ પણ માંથી આવો પ્રશ્ન પૂછાય, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે છ શબ્દ ગઝલ સાથે બંધ બેસે છે. કયા છ શબ્દ છે જુઓ, તો કે શેર, બેર, રદીફ, કાફિયા, મતલબ અને તખલુસ. આ છ શબ્દ ગઝલ સાથે બંધ બેસે છે. કઈ રીતે? તો કે શેર એટલે શું? સૌ પ્રથમ તો આપણે વાત કરીએ કે ગઝલ છે વિદ્યાર્થી મિત્રો એ ગુજરાતી કાવ્ય પ્રકાર નથી. ગઝલ છે એ ગુજરાતી કાવ્ય પ્રકાર નથી. ગઝલ છે એ અરબી ફારસી કાવ્ય પ્રકાર છે. કયા પ્રકારનો છે? અરબી ફારસી, બરાબર. તો શેર એટલે શું? ગઝલમાં શેર શું હોય છે? તો ગઝલની બે પંક્તિ હોય વિદ્યાર્થી મિત્રો એને શેર કહે છે, બરાબર. ગઝલની બે પંક્તિનો એક શેર રચાય છે. તમે જુઓ ગઝલ લખેલી છે ટેક્સ્ટ બુકની અંદર, જ્યારે પણ તમે આ વિડીયો જોવો છો ત્યારે તમારે ટેક્સ્ટ બુક સાથે રાખવાની છે, બરાબર. તો ગઝલની અંદર શેર છે એ બે પંક્તિનો એક શેર રચાય છે, એટલે બે પંક્તિ લખેલી હશે પછી થોડીક જગ્યા હશે, પાછી બે પંક્તિ હશે પાછી થોડીક જગ્યા હશે. તો બે ગઝલની બે પંક્તિને શું કહેવાય આવો પ્રશ્ન પૂછાય, તો કે ગઝલની બે પંક્તિને શેર કહેવામાં આવે છે. શહેર નહીં, શેર. એટલે શેર કોને કહેવાય એમ પણ પ્રશ્ન પૂછાય, તો કે ગઝલની બે પંક્તિને શેર કહેવાય છે, બરાબર. અને આમ પ્રશ્ન પૂછવામાં આવે ગઝલની બે પંક્તિને શું કહેવાય, તો શેર કહેવાય. બે રીતે પ્રશ્ન પૂછી શકે. હા, બીજું કે ગઝલની જે બે પંક્તિ છે એમાં પ્રથમ પંક્તિ હોય એનું ઉલ્લા મિશ્રા કહેવાય. પ્રથમ પંક્તિને ઉલ્લા મિશ્રા કહેવાય અને એની બીજી પંક્તિ છે એને સાની મિશ્રા કહેવાય. આવો પણ પ્રશ્ન, આપણે કેમ સોનેટના લક્ષણો જોયા હતા અને સોનેટના પ્રકાર જોયા હતા અને એમાં પણ કાવ્ય કઈ રીતે લખેલું છે એના આધારે તમે નક્કી કરી શકો. તો અહીં ગઝલ છે એ બે પંક્તિનો એક શેર રચાય છે, એમાં પ્રથમ પંક્તિને ઉલ્લા મિશ્રા કહેવાય અને બીજી પંક્તિને કહે છે સાની મિશ્રા, બરાબર. ત્યાર પછી બેર. બેર એ શું છે? તો કે બેર એટલે ગઝલનું સ્વરૂપ, બરાબર. અહીંયા આપણે નોટ કરતા જઈએ, તમે પણ ટેક્સ્ટ બુકમાં નોંધ કરજો કે ભાઈ શેર છે એ શું છે, તો કે ગઝલની બે પંક્તિનો એક શેર રચાય છે. ઓકે, ગઝલની બે પંક્તિનો એક શેર રચાય છે. બેર શું છે? તો કે બેર એટલે ગઝલનું સ્વરૂપ. આ ગઝલ છે એ કયા સ્વરૂપની છે? તો કે આ ગઝલ છે એ અરબી ફારસી સ્વરૂપની છે. અરબી ફારસી સ્વરૂપ. ત્યાર પછી આવે છે રદીફ. વિદ્યાર્થી મિત્રો, આપણે કેમ રદીફ કાફિયા આવું ગઝલમાં છે ને એક સાથે વધારે બોલાય છે? આપણે ઘણા શબ્દોને એક સાથે બોલીએ છીએ, એકની જરૂર હોય, બરાબર. ઉદાહરણ તરીકે આપણે દાળ ભાત બનાવ્યા હોય તો દાળ ભાત એવું શબ્દ સાથે બોલવામાં દાળ પહેલા લઈએ છીએ, ભાત દાળ એવું બહુ ઓછા બોલે, દાળ ભાત બોલે. એવી રીતે અહીં રદીફ કાફિયા શબ્દ છે એ બે છે જુદા, પરંતુ બોલવામાં સાથે બોલાય છે બધા. તો કે રદીફ કાફિયા શબ્દ છે, બીજા બધા શબ્દ તો કદાચ તમે ઓછા સાંભળ્યા હશે, પણ રદીફ કાફિયા ગઝલ સાથે બંધ બેસે છે એ તો ખ્યાલ તમને લોકોને હશે જ, બરાબર. તો રદીફ શું છે ગઝલની અંદર? તો કે ગઝલનો દરેક શેર અથવા તો દરેક પંક્તિના અંતે એકનો એક શબ્દ વારંવાર આવે છે, મતલબ કે એકનો એક શબ્દ વારંવાર રિપીટ થાય છે.
એને આપણે કહીએ છીએ રદિફ, બરાબર. ગઝલની દરેક પંક્તિ ને અંતે એકનો એક શબ્દ, બરાબર. ગઝલની દરેક પંક્તિને અંતે એકનો એક શબ્દ આવે તે રદિફ. અને કાફિયા કોને કહે છે? તો કે કાફિયા એટલે, કાફિયા રદિફની આગળ આવતો પ્રાસયુક્ત શબ્દ એટલે કાફિયા. રદિફની આગળ આવતો પ્રાસયુક્ત શબ્દ એટલે કાફિયા, બરાબર. ત્યાર પછી મતલ એટલે શું? તો કે મતલ એટલે ગઝલનું માપ, ગઝલનું માપ. મતલ એટલે ગઝલનું માપ, બરાબર છે. અને તખલુસ એટલે શું? તો કે કવિનું ઉપનામ. વિદ્યાર્થી મિત્રો, તમે બાજુમાં બુક લઈ અને વિડિયો લેક્ચર જ્યારે જુઓ ત્યારે તમે ટેક્સ્ટ બુકની સાથે સાથે કાવ્ય સમજવાનું છે, પરંતુ સાથે સાથે તમારે આ છ શબ્દ શું છે, ગઝલ સાથે કઈ રીતે બંધ બેસે છે અને કઈ રીતે એનો અર્થ થાય છે એની પણ તમારે નોંધ કરવાની છે, બરાબર. તો રિપીટ આપણે જોઈ લઈએ એક વખત. શેર, ગઝલની બે પંક્તિનો એક શેર રચાય છે. તમે બુકની અંદર જોઈ શકો છો, બુક તમારી બાજુમાં હશે, બરાબર છે. તો બે પંક્તિ પછી જગ્યા છે. મેં શું કીધું? પ્રથમ પંક્તિને શું કહેવાય? તો કે પ્રથમ પંક્તિને કહેવાય ઉલ્લા મિશ્રા. બીજી પંક્તિને શું કહેવાય? તો કે બીજી પંક્તિને કહેવાય સાની મિશ્રા. બેર, બેર એટલે ગઝલનું સ્વરૂપ. આ ગઝલ ક્યાં સ્વરૂપની છે? રસ્તો કરી જવાના. તો કે અરબી ફારસી. પછી રદિફ, ગઝલની અંતે જે અંતની પંક્તિ છે એની અંદર આવતો એકનો એક શબ્દ એને કહેશું આપણે રદિફ. રસ્તો કરી જવાના, આ શબ્દની અંદર એકનો એક શબ્દ કયો તમને વારંવાર રિપીટ દેખાય છે? તો કે જવાના, 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 જવાના. ઈ શું છે? તો કે ઈ રદિફ છે. શું છે? રદિફ, બરાબર છે. ત્યાર પછી કાફિયા. તો રદિફ, રદિફ કાફિયા તમે સાથે બોલો છો, એને યાદ રાખવા માટેની ટેકનિક. આપણને ઘણી વખત આ પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર. અને તમે દસમા ધોરણમાં આવો તો પણ કઈ આ ચેન્જ થઈ જવાનું નથી. ગઝલ હોય એનું જે સ્વરૂપ હોય એ લક્ષણો તો બધાના સરખા જ હોય, એટલે યાદ રાખવાનું છે હંમેશા. ત્યાર પછી રદિફની કાફિયા. તો કે કાફિયા છે રદિફની આગળ આવતો પ્રાસયુક્ત શબ્દ. એટલે યાદ રાખવા માટે જેમ મેં વાત કરી કે રદિફ કાફિયા બોલીએ છીએ, તો રદિફ છેલ્લે આવે છે. રદિફ આપણે બોલવામાં પહેલા લઈએ છીએ, પણ જે ગઝલ છે એની અંદર છેલ્લે આવે છે જવાના, 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 બરાબર. અને કાફિયા છે એની આગળ આવતો પ્રાસયુક્ત શબ્દ. તો એની આગળ, રદિફની આગળ કયો પ્રાસયુક્ત શબ્દ આવે છે? તો કે જો મરી જવાના, તરી જવાના, ભરી જવાના, એમાં આગળ તરી, મરી, ભરી આ જે શબ્દો છે એ પ્રાસયુક્ત શબ્દ છે, બરાબર. એના જેવો પ્રાસ આપણે એમ કહીએ કેમ કે પાણી, બાણી. હવે પાણીની જરૂર હોય પણ બાણી શબ્દ તમે એમ જ એના આગળના શબ્દનો પ્રાસ માટે તમે વાપરો છો, બરાબર. તો અહીં પણ આને પ્રાસયુક્ત શબ્દ કહેવાય, બરાબર. તો ચાલો આ છે છ શબ્દ તમને સમજાઈ ગયા હશે. મતલબ એટલે જેમ કીધું ગઝલનું માપ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આપણે જે ગઝલ ભણીએ છીએ રસ્તો કરી જવાના, એ કેટલા માપની છે? તો એની શેર તમે ગણો તો કુલ શેર એની 7 છે, 14 લીટી, એક શેર બરાબર બે પંક્તિ, એટલે 7 શેરનું આનું માપ શું છે? તો કે 7 શેર. તખલુસ, તખલુસ એટલે કવિનું ઉપનામ, બરાબર. આ કાવ્યના જે ગઝલકાર છે એ કવિ અમૃત, એમાં એનું ઘાયલ અમૃતલાલ, પૂરું નામ છે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ, બરાબર. તો ઘાયલ છે એનું ઉપનામ છે તખલુસ છે, એટલે ગઝલકારનું તખલુસ ઉપનામ હોય જ છે, એમણે ઉપનામ રાખેલું હોય છે, બરાબર. એટલે 6 શબ્દ યાદ રાખી લેજો, શેર, બેર, રદિફ, કાફિયા, મતલ અને તખલુસ. અને શું છે એ પણ તમારે સાથે યાદ રાખવાનું છે અને નોટ કરવાનું છે, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રસ્તો કરી જવાના ગઝલ છે એમાં કર્તાકૃતિ, સાહિત્ય પ્રકાર, આધાર જોડકામાં પૂછાઈ શકે, કવિ પરિચય જોયો, એના એક માર્કના પ્રશ્ન પૂછાઈ શકે, અને ગઝલના જે લક્ષણો જોયા એ પણ આપણને એક માર્કની અંદર પૂછાઈ શકે. એટલે 3 પ્રકારના પ્રશ્નો આપણે આ ગઝલના આ પ્રાસ્તાવિક પ્રસ્તાવનાની અંદરથી આપણે જોયા.
તો આ બધું તમારે એક માર્ક માટે થાય અને એક માર્કના પ્રશ્નની અંદર જ પૂછાય, એ મુદ્દાસર પ્રશ્ન કે ચાર પાંચ વાક્યના પ્રશ્નની અંદર ન પૂછાય. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે તમારે આટલી છે એ તમે જ્યારે કાવ્યની શરૂઆત કરો ભણવા માટે ત્યારે આટલું તમને મોઢે યાદ હોવું જોઈએ. ઓકે, તો હવે આપણે આ ગઝલની અંદર કવિ અમૃત ઘાયલે શું કહ્યું છે. તો સૌ પ્રથમ આપણે ગઝલનો કેન્દ્રસ્થ ભાવ મેં કહ્યું કે મનુષ્યની અંદર રહેલી ખુમારીની વાત કરવામાં આવી છે, અડગતાની વાત કરવામાં આવી છે, આત્મવિશ્વાસની વાત કરવામાં આવી છે. અહીંયા કેવો મનુષ્ય? તો કે અડગ મનનો માનવી, જે આપણે કહીએ છીએ ને કે કાળા માથાનો માનવી ધારે તે બધું કરી શકે, બરાબર. હા, પણ એક વસ્તુ છે કે મનુષ્ય, આપણું વિજ્ઞાન ગમે તેટલું આગળ ગયું તો શું લોહી બનાવી શકે છે? નહીં, બરાબર. એક વખત કોઈ મનુષ્યનો જીવ જતો રહ્યો પછી પાછો લઈ આવી શકે છે? નહીં. આવા અમુક કાર્ય છે એ આપણે ગમે તેટલી મથામણ કરીએ તો એ કુદરતને આધીન છે, કે કોઈ દિવસ એટલે કે ઈશ્વરને આધીન છે, એ આપણે ન કરી શકીએ. બાકી જો કહેવત એટલે જ છે, કાળા માથાનું માનવી ધારે તો બધું કરી શકે. એટલે એ ક્યારે બધું કામ કરી શકે? જ્યારે પોતે મનથી અડગ હોય, પોતાની અંદર તેને આત્મવિશ્વાસ હોય તો જ એ આ બધું કરી શકે. એટલે બે વસ્તુ માણસની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો જરૂરી છે, પોતાનું અડગ મન અને આત્મવિશ્વાસ. મોટા ભાગે માણસની અંદર જ્યારે નબળી પરિસ્થિતિ આવે ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે કોઈ મુસીબત આવે, મુશ્કેલી આવે, ત્યારે સૌ પ્રથમ એ માણસનો વિશ્વાસ તૂટે છે. એને એમ થાય છે હું આ પરિસ્થિતિમાંથી પસાર નહીં થઈ શકું, આ મુસીબતમાંથી નહીં નીકળી શકું. એટલે એને જ્યારે આવી પરિસ્થિતિ આવે છે ત્યારે એ મનથી ઢચુપચુ થઈ જાય છે, એને કોઈ કાર્ય છે પોઝિટિવ થિંકિંગ કરી નથી શકતા, મતલબ કે એને નેગેટિવ વિચારો આવવા લાગે છે. પરંતુ એ ન થાય એટલા માટે જ કવિ આ ગઝલની અંદર માણસ છે એ કઈ રીતે પોતાની ખુમારીથી જીવી શકે એ વાત એણે સરસ રીતે અહીં વ્યક્ત કરી છે, બરાબર. તો પ્રથમ શેરની અંદર આપણે શેર લેતા છે, પ્રથમ શેરની અંદર કવિ શું કહે છે? તો પ્રથમ શેરની અંદર જ કવિ કહે છે, જો રસ્તો કરી જવાના, રસ્તો નહીં ચડે ને તોય રસ્તો કરી જવાના. મનુષ્યના જીવનમાં, અમારા જીવનમાં, અહીં પોતે આમ ચેલેન્જ કરતા એવું કહે છે, અમારા જીવનની અંદર જ્યારે મુસીબત આવશે ત્યારે અમે કદાચ એમાંથી રસ્તો કાઢવો મુશ્કેલ હશે તો પણ ગમે તેટલી મથામણ કરી, પ્રયાસો કરી, પ્રયત્ન કરી અને એમાંથી અમે રસ્તો કરી લેશું, બરાબર. એટલે રસ્તો કરી જશું જ એવો એક પ્રકારનો કવિને દ્રઢ વિશ્વાસ છે. અને થોડા અમે કઈ મનમાં આવી પરિસ્થિતિ આવશે તો અમે મનમાં મૂંઝાઈ નહીં જાય, મનમાં મૂંઝાઈ જાય અને કઈ મરી જવાના નથી, બરાબર. બાકી તો અમે પોતાની અંદર જ મસ્ત થઈ અને આખું જીવન પૂરું કરશું, અમે અમારામાં જ મસ્ત રહેશું, આનંદમાં રહેશું અને આખું જીવન પૂરું કરશું. નાની એવી મુસીબત હશે, બિંદુ જેવડી, પાણીના ટીપા જેવડી પણ મુસીબત હશે ને તો એને પણ દૂર ભગાવી દેશું, બરાબર. અને સિંધુ આ દરિયા જેવડા જીવનને અમે તરી જશું. એટલે નાની એવી, નાનામાં નાની મુસીબતોને અમારા જીવનમાંથી કાઢી અને દૂર ફેંકી દેશું અને સમુદ્ર જેવા જીવનને અમે ખૂબ સરસ રીતે ઓળંગીને પાર કરી જશું. કવિ આગળની શેરમાં એમ કહે છે કે કોણ એવું કહે છે કે ભાઈ ખાલી હાથે મરી જવાના, ખાલી આપણે એમ કહીએ ને ભાઈ જો એવું છે ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાનું, એ વાત તો સાચી જ છે કે ભાઈ એ સેના માટેની વાત છે? કોઈ સંપત્તિ લઈને માણસ અવતરતું નથી, જન્મતું નથી અને કોઈ માણસ સંપત્તિ લઈને જતું નથી. એટલે કે ભૌતિક સગવડો લઈને આવતું નથી અને ભૌતિક સગવડો લઈને માણસ જતું નથી. હા, એક વસ્તુ સાથે લઈ જાય છે, શું? તો કે પોતાના કર્મ, પોતે જે કઈ કર્મ કરે છે એ બધું સાથે લઈને જાય છે, બરાબર. તો માણસ છે એ પોતે પોતાના કર્મને સાથે લઈ જાય છે, બરાબર. એટલે કર્મને સાથે લઈને જાય છે તો એ કર્મનું ફળ પણ પોતે ભોગવે છે. એટલે કવિ અહીં કહે છે કે મનુષ્ય છે એ પોતાના કર્મને આધીન, એટલે કે પોતાના કર્મોને સાથે લઈને જાય છે. પોતે જે કઈ અહીં પ્રાપ્ત કર્યું છે એ સંપત્તિ ભૌતિક સગવડો નહીં પરંતુ કર્મને સાથે લઈ જાય છે. આવું કવિ છે
અમૃત ઘાયલ એ વાત કરે છે. હા, એક વસ્તુ બીજી, કર્મને સાથે લઈ જવાનું અને બીજું શું સાથે લઈ જવાનું કે આપણા હૃદયને, આપણા દિલને દુનિયાના પ્રેમ ભરીને જવાનું છે. આપણા દિલના ચારેય છેડામાં દુનિયાનો પ્રેમ ભરીને જવાનું છે. બીજા લોકોનો પ્રેમ, નફરત નહીં, એટલે બીજા લોકોનો પ્રેમ ભરીને જવું હોય તો એ પ્રકારનું જ કામ કરવું જોઈએ. મેં કહ્યું આગળ કે ભૌતિક સગવડો લઈને જવાનું નથી, સુખ સંપત્તિ સંપત્તિ લઈને જવાનું નથી, પણ દુનિયાના લોકોનો પ્રેમ લઈને જવાનું છે. આવું કહે છે, બરાબર. ત્યાર પછી કવિ કહે છે કે ભાઈ હે મનુષ્ય, તમે મનમાં વિચાર શું કરો છો? આ જિંદગી છે એ તો અવિરામ વિરામ પાયમાં વગર જ આગળ ચલાવવાની છે, બરાબર. આ જિંદગી છે એ વિરામ પાયમાં વગર જ આગળ ચલાવી લેવાની છે. શા માટે તમે અવિરામ દીપકની જેમ, સતત પ્રજ્વલિત થતા દીપકની જેમ આ જિંદગી છે એ કાઢવાની છે, તો તમે શા માટે એમ જ રહેતા નથી? પ્રકાશની જેમ ઝળહળો હંમેશા, ગમે તેવા જીવનની અંદર તુફાન આંધી ઉઠે, એ આંધીને પણ એક બાજુ વળસેલી દેવાની છે. આંધી એટલે આપણે કહીએ કોઈ આંધી પવનનું વાવાઝોડું આવે તો પણ આપણે આંધી કહીએ, ધૂળની ડમરીઓ ઉડે તો પણ આપણે આંધી કહીએ, જીવનમાં મુસીબતો આવે એને પણ આપણે એક પ્રકારની આંધી કહીએ છીએ. તો કે આવી આંધીઓને હંમેશા આપણે અવિરામ દીપકની જેમ આપણે પણ પ્રજ્વલિત રહી અને એને દૂર ભગાડવાની છે. બસ એક વસ્તુ છે આપણી પાસે, આપણું પોતાનું આત્મબળ. દરેક દુઃખનો, દરેક મુસીબતોનો એક હલ છે, એની દવા છે આત્મબળ. જો આપણી પાસે આપણું પોતાનું આત્મબળ હશે ને તો આપણે એમાં ટકી શકીશું, બરાબર. અને એ મુસીબતથી જે જખમ પડ્યા છે આપણી અંદર, જે ઘાવ પડ્યા છે, એ ઘાવને આપણે પૂરી શકીશું, બરાબર. એટલે એ ઘાવને પૂરી દેશું. અને ત્યાર પછી કવિ કહે છે, સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ. તમે અમને શું સમજો છો? અમે ખુદ એવો એક પ્રકાશ છીએ કે અમે ખુદ અમારી જિંદગીને ઉજાગર કરીશું, જિંદગીને ઉજાગર કરીશું અને અમે આ જિંદગી છે એ જીવી જઈશું. મતલબ કવિ કહે છે કે ભાઈ અહીંયા કોઈ મનુષ્ય કોઈનો ભય રાખવાનો નથી. અને આગળ કહે છે, અરે કાળ તને શું ભય છે, હે મનુષ્ય, હે કાળ તને પણ હું લલકારું છું, હે મૃત્યુ તને પણ હું લલકારું છું. કે ઈશ્વર સમો ધણી અમારી સાથે છે એટલે અમને કોઈ પણનો ડર નથી. એટલે હે મનુષ્ય, કવિ કહે છે, આપણી સાથે ઈશ્વર જેવડો ધણી છે, કોઈનો ડર રાખવાનો નથી, ખુદ મૃત્યુનો પણ કાળનો પણ અમને ભય નથી. અમને અડગ અમારો આત્મવિશ્વાસ છે, અમારી પાસે અડગતા છે, બળ છે, અમારું મન છે એ મક્કમ છે, મનોબળ અમારું તૂટતું નથી. એટલે ગમે તેવી આંધીઓમાં, ગમે તેવી પરિસ્થિતિમાં, ગમે તેવી મુસીબતોમાં પણ અમે આગળ નીકળી જઈશું. આવી વાત કવિ અમૃત ઘાયલે આ ગઝલની અંદર રજૂ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ગઝલની અંદર ચાર, તો કે કર્તાકૃતિ સાહિત્ય પ્રકાર જોયું, કવિ પરિચય જોયો, ગઝલના લક્ષણો જોયા અને આ ગઝલની દરેક શેરને આપણે ખાલી એની સમજૂતી જોઈ, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો, આ ગઝલને આપણે દરેક શેરને વિગતવાર સમજવાની છે, બરાબર. એટલે ત્યાં સુધીમાં, આવતા લેક્ચર માટે આવે ત્યાં સુધીમાં તમે આટલા ક્વેશ્ચન છે તમારા એ તૈયાર કરી રાખજો, બરાબર છે. આટલા ક્વેશ્ચન તૈયાર કરી નાખજો. આવતા લેક્ચરમાં આપણે ફરી પાછી આ ગઝલને વિગતવાર સમજીશું, બરાબર. ઓકે, થેન્ક યુ.